રાજકોટના હરિહર ચોકમાંથી પસાર થતા શહેરીજનો હવે સાવધાન, ગમે ત્યારે પડી શકે છે હરિહર ચોકના વોકડાનું સ્લેબ. આફત લટકતી રહી અને વોકડા પરનું હોર્ડિંગ્સ રાતોરાત ઉતારી લેવાયું. ઊંઘતા રાજકોટ મનપાના બાબુઓને જાગવાની જરૂર છે, કારણ કે કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદારી કોણ લેશે? આ સૌથી મોટો સવાલ. તો રાજકોટના હરિહર ચોકમાંથી જે શહેરીજનો પસાર થાય છે તેમને સાવધાન થવાની જરૂર છે, કારણ કે હરિહર ચોકના વોકડાનો જે સ્લેબ એ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. આફત લટકતી રહી અને વોકડા પરનું હોર્ડિંગ્સ રાતોરાત છે તે ઉતારી લેવામાં આવ્યું છે. ઊંઘતા રાજકોટ મનપાના જે બાબુઓ છે તેમણે પણ જાગવાની જરૂરિયાત છે. તો હરિહર ચોકના વોકડાનો સ્લેબ કે જે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે, આફત લટકતી રહી અને વોકડા પરનું હોર્ડિંગ છે તે રાતોરાત ઉતારી લેવામાં આવ્યું છે. બીજી તરફ જે રાજકોટ મહાનગરપાલિકાના બાબુઓ છે તેમને પણ જાગવાની જરૂર છે, કારણ કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી પણ શક્યતાઓ રહેલી છે, અને જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે તે પણ એક સૌથી મોટો સવાલ છે. કારણ કે રાજકોટ હરિહર ચોકમાંથી જે શહેરીજનો પસાર થાય છે તેઓ ગમે ત્યારે દુર્ઘટનાનો શિકાર થઈ શકે છે, કારણ કે હરિહર ચોકના વોકડાનો સ્લેબ તે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી પરિસ્થિતિ છે, કારણ કે વોકડા પરનું હોર્ડિંગ છે તેને રાતોરાત ઉતારી લેવામાં આવ્યું છે, પરંતુ બીજી તરફ તેનો જે સ્લેબ છે તે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. બીજી તરફ જે રાજકોટ મનપાના બાબુઓ છે કે જેમને જાગવાની જરૂરિયાત છે, આ બે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. એક દિવસના દ્રશ્યો અને બીજા આ રાતના દ્રશ્યો કે જ્યાં જે હોર્ડિંગ છે તેને ઉતારવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી તેના આ દ્રશ્યો. બીજી તરફ જે સ્લેબ છે તે પણ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેના આ દ્રશ્યો છે. રાજકોટમાં વધુ એક દુર્ઘટના સર્જાય તે પહેલા જે મનપાના અધિકારીઓ છે તેમણે પણ જાગૃત થવાની જરૂર છે, કારણ કે હવે જો કોઈ દુર્ઘટના રાજકોટમાં સર્જાશે તો તેની જવાબદારી કોની તે પણ એક સૌથી મોટો સવાલ, કારણ કે ગમે ત્યારે આ સ્લેબ છે તે પણ ધરાશાયી થઈ શકે છે. એટલે આ રાતના દ્રશ્યો કે જ્યારે હોર્ડિંગ હટાવવાની જે કામગીરી તે પણ હાથ ધરવામાં આવી હતી, પરંતુ બીજી તરફ હવે અધિકારીઓ ક્યારે કામ કરશે તેના ઉપર સૌ કોઈની નજર રહેશે, કારણ કે રાજકોટ મહાનગરપાલિકાના બાબુઓ છે કે જે વારંવાર ઊંઘતા ઝડપાય છે, દુર્ઘટના સર્જાય જો જવાબદારી અધિકારીઓની રહેશે. રાજકોટ શહેરના હરિહર ચોકમાં અમે પહોંચ્યા છીએ અને ત્યાં વોકડાનો સ્લેબ ગમે ત્યારે ધરાશાયી થશે તેવી પરિસ્થિતિ અત્યારે છે. જે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો તે હરિહર ચોકના દ્રશ્યો છે. ત્યાં વોકડાનો સ્લેબ હું તમને બતાડવા માંગીશ. અહીં તિરાડો મોટી પડી છે. હું મારા કેમેરામેનને વિનંતી કરીશ કે જે પ્રકારે અહીં તિરાડો છે તે બતાડવાનો પ્રયત્ન કરે. સૌથી મોટી તિરાડો અહીં આ ચોકમાં પડી ગઈ છે અને આ તિરાડો એટલે કે આ સ્લેબ ગમે ત્યારે ધરાશાયી અહીં થશે તેવી પરિસ્થિતિ ઉદ્ભવી છે. મહાનગરપાલિકા તંત્ર હજુ સુધી ઘોર નિંદ્રામાં છે. અહીં નથી બેરીગેટ લગાવવામાં આવ્યો કે નથી આ વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો. હજુ પણ વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે અને ગમે ત્યારે અકસ્માત થાય તો લોકોના જીવ જાય તેવી પરિસ્થિતિ રાજકોટના હરિહર ચોકમાં છે. આપણે સ્થાનિકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. જે રીતે ભયાનક સ્થિતિ આ હરિહર ચોકમાં છે, હું તમને પૂછવા માંગીશ કે એક મોતનો માચડો કહેવાય હરિહર ચોકમાં, તંત્ર હજુ સુધી કઈ કરતું નથી, શું સંદેશો આપશો? સાહેબ, આમાં એવું છે કે કાલે અમે તંત્રને જાણ કરી હતી. અમારા જે કોર્પોરેટર ભાજપના છે તે અમારે એક મિત્ર થકી ભાજપના કોર્પોરેટરને વાત કરી લે કે સાહેબ આ બધું જોખમકારક છે અને કાલે સવારે હું જ મારી બાઈક લઈને સવારે હું જયારે ઉભો રહેવા ગયો અહીંયા મારી બેઠક છે, 40-50 વર્ષથી મારું વસાવડ છે અને જોડું હોકડું છે. મારી ગાડી લઈને સાહેબ જયારે હું આવ્યો સવારે તે મોટો એક ભૂવો પડી ગયો અને મારી બાઈક શીખે હું અંદર ગરી ગયો હતો. જેથી કરીને અમે તાત્કાલિક મ્યુનિસિપાલિટીને જાણ કરી હતી કે આનું કરો, જેથી કરીને મ્યુનિસિપાલિટી લોકોએ આના જે મોટા મોટા હોર્ડિંગ્સ છે એ પાપ છુપાવવા માટે તરત ને તરત રાત્રે એ લોકોએ ઇમરજન્સી ઉતરાવીને કપાવીને એના માગા મૂકી દીધા છે. અને આમાં જે કામ ચાલતું હતું એની પાસે મારા લાઈવ પ્રૂફ વિડીયો છે મારી પાસે, જે આ હું પ્રેસવાળા ભાઈને આપીશ અત્યારે. એને સાહેબને મેં કીધું સાહેબ આ વ્યવસ્થિત કામ કરજો, તમે જે કાંઈ કામ કરો. સાહેબ લોકો મને આશ્વાસન આપ્યું કે 8 દિવસ આનું કામ ચાલશે, પણ એની બદલે રાત્રે 1-2 કલાકમાં જ બધા જેસીબી હાથે બધું લઈને અને મોટા મોટા બેલા જે આના હતા એને જેસીબી મારીને, એ મારી પાસે વિડીયોમાં તમે જોઈ લેજો પ્રૂફ છે, અને આ લોકો તંત્ર પોલમ પોલ કરીને અને આ લોકો એના
જે કઈ સાહેબો છે એ લાઈવ તમે જોઈ શકશો. ના કામ એક વરસાદ આવશે અત્યારે એક લાઈવ વરસાદ, તો આનું એવું ખરાબ પરિણામ આવવાનું છે સાહેબ કે તમે વિચારી નહીં શકો. હજારો થી વર્ષો ત્યાં રિક્ષા સ્ટેન્ડ છે, સામે હોસ્પિટલ છે, એની એમ્બ્યુલન્સ છે, આ તે બધું પાર્કિંગ કરે છે. પાર્કિંગ કરવામાં જો એમ્બ્યુલન્સ રાખે તો ધરાશાયી થઈ જશે અને મોટા મોટા હોડી થતા આ લોકો એ અત્યારે પાક છુપાવવા માટે આગામી કહેવા છે સાહેબ, એ હકીકત છે. આ હાલ સ્થાનિકો દ્વારા તંત્રનું ધ્યાન પણ દોરવામાં આવ્યું છે, પરંતુ મસ્ત મોટી તિરાડો તમે જોઈ શકો છો. અહીં કોઈ પણ વાહન નીકળે તો સીધું જ વોકડામાં ધરાશાય થાય તેવી પરિસ્થિતિ અત્યારે રાજકોટના હરિહર ચોકમાં છે. રાજકોટમાં 5 થી 7 ઇંચ વરસાદ આવે એટલે આ સ્લેબ ચોક્કસથી બેસી જ જશે તે પ્રકારની પરિસ્થિતિ હરિહર ચોકમાં છે. જો દુર્ઘટના થાય તો જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ તંત્ર સામે થઈ રહ્યો છે. હોર્ડિંગ્સ પણ હતા પરંતુ સ્થાનિકની ફરિયાદને લીધે તાત્કાલિક હોર્ડિંગ્સ પણ અહીંથી દૂર કરી દેવામાં આવ્યા છે. ત્યારે ન્યૂઝ કેપિટલ પણ રાજકોટ મહાનગરપાલિકા કમિશનરને સવાલ પૂછી રહ્યું છે કે સાહેબ હવે તો એસી ચેમ્બર છોડો અને હરિહર ચોકમાં આવો જેથી લોકોની જીવ બચે. ખાસ અત્યારે હરિહર ચોકમાં જે પ્રકારે અત્યારે સ્લેબનું અત્યારે કન્સ્ટ્રક્શન જોવા મળી રહ્યું છે, તાત્કાલિક આ વિસ્તારને કોર્ડન કરવો ખૂબ જ જરૂરી છે. જો મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક રાહે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં મોટી જાનહાનિ થશે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ.